नमस्ते विद्यार्थी मित्रों, हूँ पल्लवीबेन त्रिवेदी ऑनलाइन शैक्षणिक कार्यक्रम में श्री विद्यानगर शाला परिवार तरफ थी आप सबनु हार्दिक स्वागत करूँ छू। विद्यार्थी मित्रों, धोरण 10 ना सामाजिक विज्ञान में कुल 21 पाठ में 1-7 पाठ इतिहासना, 8-14 पाठ ए भूगोलना है, 15-18 पाठ ए अर्थशास्त्रना है अने 19-21 पाठ ए समाजशास्त्र छे। आपणे इतिहासमां पाठ 1 भारतना वारसा विषे अभ्यास करूं। हवे आजे आपणे भूगोळमां पहेलो एटले के पाठ 8 कुदरती संसाधनोमां केटलाक एकमोनो अभ्यास करिए। संसाधन एटले संपत्ति। कुदरतमां हजारो तत्वो पड़ेला छे तेने संसाधन ना कहेवाय, परंतु ते तत्वों ए मानवीनी जरूरियातो पूरी करवा माटे ज्यारे उपयोग में लेवाय त्यारे ते संसाधन बनी जाय छे। दाखला तरीके पृथ्वीना पेटाळमां खनिजो पड़ेला छे, कोलसो, चिरोड़ी, चूनानो पत्थर, तेनी जानकारी अने उपयोगिता मानवीने न हती त्यां सुधी तेने संसाधन ना कहेवाय, परंतु वर्तमान समयमां માણસે ખનન પ્રવૃત્તિ દ્વારા ખનિજો શોધી તેનો ઉપયોગ તેની બુદ્ધિ ક્ષમતા પ્રમાણે ઔદ્યોગિક એકમોમાં કાચા માલ તરીકે કે અન્ય ઉપયોગમાં શક્ય બનાવ્યો, જેને કારણે માનવીની જરૂરિયાતો પૂર્ણ થાય છે। આવા સંજોગોમાં ખનિજને સંસાધન કહી શકાય। દાખલા તરીકે બીજું ઉદાહરણ જોઈએ तो केरळना दरिया किनारानी रेतीमांथी मोनेजाइट नामनी खनिज मळी आवे छे, तेमांथी विद्युत उत्पन्न थाय छे। तेनी टेक्नोलॉजी के जानकारी अत्यारे आपणी पासे नथी, तो अत्यारे आपणे तेने संसाधन ना कही शकीए, परंतु भविष्यमां तेमांथी अणुविद्युत उत्पन्न करी शकीए तो ते संजोगोमां मोनेजाइट आपणा माटे संसाधन बनी जाय छे। કુદરતી સંસાધનમાં ઉપયોગિતા અને કાર્ય કરવાની યોગ્યતા એ બંને ગુણધર્મો હોવા જરૂરી છે। તો આ એક તમારે ક્લિયર થઈ ગયું હશે કે સંસાધન ત્યારે જ કહેવાય કે જ્યારે એ સંસાધનનો ઉપયોગ માનવ જરૂરિયાતો પૂર્ણ કરવા માટે ઉપયોગમાં લેવાય ત્યારે એ કુદરતી તત્વોને સંસાધન કહેવાય છે। હવે સંસાધનના ઉપયોગો જોઈએ। ખેતીથી માંડીને ઔદ્યોગિક પ્રવૃત્તિ માટે આપણે કુદરતી સંસાધન પર આધારિત છીએ। દાખલા તરીકે ખેત ઉત્પાદન માટે જમીન, વરસાદ, છાણિયું ખાતર આ કુદરતી તત્વો પર આપણે નિર્ભર છીએ। જ્યારે ઔદ્યોગિક એકમોમાં વાત કરીએ તો કેટલાક ઉદ્યોગો માટેનો કાચો માલ આપણને ખેત પેદાશમાંથી મળશે। દાખલા તરીકે ખાંડ અને ગોળ ઉદ્યોગ માટે શેરડી, સુતરાઉ કાપડ ઉદ્યોગ માટે કપાસ। જ્યારે કેટલાક ઉદ્યોગોનો કાચો માલ આપણને ખનિજમાંથી મળશે, દાખલા તરીકે લોખંડ અને પોલાદ ઉદ્યોગ માટે લોહ અયસ્ક, હવાઈ જહાજ ઉત્પાદન માટે બોક્સાઇટ વગેરે ખનિજો એ આપણને કાચા માલ તરીકે ઉપયોગી છે। સંસાધનના ખોરાક તરીકે માનવીની ખોરાકની જરૂરિયાતો વિવિધ સંસાધનોમાંથી જ પૂરી થાય છે। દાખલા તરીકે અનાજ, કઠોળ, શાકભાજી, ફળફળાદી, તેજાના વગેરે ખેત પેદાશોમાંથી મળે છે। દૂધાળા પ્રાણીઓ જેવા કે ગાય, ભેંસ દ્વારા આપણને દૂધ અને તેની બનાવટો પ્રાપ્ત થાય છે। માછલા, મધમાખી દ્વારા બનાવેલ મધ વગેરે ચીજો એક ખાદ્ય સામગ્રી તરીકે ઉપયોગમાં લેવાય છે। આમ ખોરાક માટે મનુષ્ય એ કુદરતી સંસાધન પર નિર્ભર છે। સંસાધન કાચા માલ તરીકે તેનો સ્ત્રોત, દાખલા તરીકે કંતાન અને કોથળા ઉદ્યોગ માટે કાચું સણ, આપણે આગળ જોઈએ કે ખાંડ અને ગોળ ઉદ્યોગ માટે શેરડી, સિમેન્ટ ઉદ્યોગની બનાવટમાં પરવાળાના ખડકોનો ભૂકો, ગરમ કાપડ ઉદ્યોગમાં ઊન, સુતરાઉ કાપડ ઉદ્યોગમાં કપાસ વગેરે
સંસાધન કાચા માલના સ્ત્રોત તરીકે. કેટલાક ઉદ્યોગો એવા છે કે જેમનો કાચો માલ ખેત પેદાશમાંથી મળે છે. કેટલાક ઉદ્યોગો એવા છે કે જેનો કાચો માલ એ ખનીજમાંથી મળે છે. સંસાધનનો શક્તિ સંસાધન તરીકે ઉપયોગ. તાપ વિદ્યુત મથકોમાં કોલસો અને કુદરતી ગેસના દહનથી વીજળી ઉત્પન્ન થાય છે. કોલસાની વ્યાખ્યા જોઈએ તો દટાયેલી વનસ્પતિનું બદલાયેલું સ્વરૂપ, તેનું નામ કોલસો. વનસ્પતિના દટાવાથી કોલસાનું નિર્માણ થયું, જ્યારે પ્રાણીઓના દટાવાથી ખનિજ તેલ અને કુદરતી ગેસનું નિર્માણ થયું. ખનિજ તેલમાંથી પેટ્રોલ અને ડીઝલ મળી આવે છે, જે સંચાલક બળ પૂરું પાડે છે. પાણીને દૂધરૂપે પાડી તેમાંથી વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે, તેને જળવિદ્યુત કહે છે. યુરેનિયમ અને થોરિયમ જેવા કિરણોત્સર્ગી પદાર્થોના અણુ વિભાજનથી વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે, જેને અણુવિદ્યુત કહે છે. આમ તાપવિદ્યુત, જળવિદ્યુત અને અણુવિદ્યુત દ્વારા જે વીજળી મેળવાય છે તે સંચાલક બળ તરીકે ઉપયોગી છે. ઉપરાંત ખનિજ તેલમાંથી મળતું પેટ્રોલિયમ અને ડીઝલ એ વાહનોમાં સંચાલક બળ પૂરું પાડે છે. આ થઈ પરંપરાગત સ્ત્રોત, એટલે કે પુનઃ અપ્રાપ્ય સ્ત્રોત. જ્યારે બિન પરંપરાગત સ્ત્રોત એટલે કે સૌર ઊર્જા, ભરતી શક્તિ, ગોબર ગેસ, બાયોગેસ, પવન શક્તિ, ભૂતાપીય ઊર્જા વગેરે, એ ઊર્જાના પુનઃપ્રાપ્ય સ્ત્રોત છે. હવે જોઈએ સંસાધનના પ્રકાર. સંસાધનોને ત્રણ પરિબળને આધારે વર્ગીકૃત કરવામાં આવ્યા છે. પહેલું માલિકીના આધારે, બીજું પુનઃપ્રાપ્યતાના આધારે, ત્રીજું વિતરણ ક્ષેત્રને આધારે. પહેલું માલિકીના આધારે. વ્યક્તિગત માલિકી, દાખલા તરીકે જમીન, મકાન, દુકાન, એ કોઈ એક વ્યક્તિ કે ભાગીદારી કે કોઈ પરિવારની માલિકીની પણ હોઈ શકે. બીજું રાષ્ટ્રીય સંસાધન, કોઈપણ દેશ કે પ્રદેશની સાર્વજનિક સંપત્તિ જે રાષ્ટ્રની માલિકી છે, દાખલા તરીકે લશ્કર, આંતરરાષ્ટ્રીય વ્યાપાર વગેરે. ત્રીજું વૈશ્વિક સંસાધન, જેનો ઉપયોગ માનવજાતના કલ્યાણ માટે થતો હોય તેવી સમગ્ર વિશ્વની ભૌતિક અને અભૌતિક તમામ સંપત્તિ, દાખલા તરીકે અવકાશીય સંશોધન. પુનઃપ્રાપ્યતાને આધારે, જે વારંવાર પ્રાપ્ત થઈ શકતા હોય તેવા સંસાધનોને નવીનીકરણીય સંસાધન કહેવાય, એટલે કે પુનઃપ્રાપ્ય સ્ત્રોત, દાખલા તરીકે સૌર ઊર્જા, ભરતી શક્તિ, પવન શક્તિ, બાયોગેસ, ભૂતાપીય ઊર્જા, એ ઊર્જાના બિન પરંપરાગત સંસાધન તરીકે ઓળખાય છે. તેનો જથ્થો અખૂટ છે. જ્યારે ખનિજો, ખનિજ તેલ, કુદરતી ગેસ એ પુનઃ અપ્રાપ્ય સંસાધન છે, તેનો જથ્થો પૃથ્વીના પેટાળમાં મર્યાદિત છે, તેને પરંપરાગત સ્ત્રોત કહેવાય છે. હવે જોઈએ સંસાધનોના વિતરણને આધારે પ્રકાર. પહેલું સર્વસુલભ સંસાધન, એટલે કે વાતાવરણમાં રહેલા ઉપયોગી વાયુઓ, ઓક્સિજન, નાઇટ્રોજન વગેરે. બીજું સામાન્ય સુલભ સંસાધન, એટલે કે સામાન્યપણે મળે તેવા જળ, જમીન વગેરે. વિરલ સંસાધન, જેના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત પ્રમાણમાં હોય છે તેવા ખનિજો એ વિરલ સંસાધન તરીકે ઓળખાય છે, દાખલા તરીકે કોલસો, પેટ્રોલિયમ, યુરેનિયમ, તાંબુ, સોનું વગેરે. ચોથું એકલ સંસાધન, દુનિયામાં ભાગ્યે જ એક કે બે સ્થળે જ મળી આવતા ખનિજો, જેને એકલ સંસાધન તરીકે ઓળખવામાં આવે છે, દાખલા તરીકે ક્રાયોલાઇટ નામની ખનિજ એ માત્ર ગ્રીનલેન્ડમાંથી જ મળી આવે છે.
એટલે ક્રાયોલાઇટ એ એકલ સંસાધન તરીકે ઓળખી શકાય. હવે જોઈએ સંસાધનોનું આયોજન અને સંરક્ષણ. જે સંસાધનો મર્યાદિત પ્રમાણમાં છે તેનો ઉપયોગ આયોજનપૂર્વક કરવામાં ન આવે તો ભવિષ્યની પેઢીને તેની અછત સર્જાવાની શક્યતા વધી જાય છે. દાખલા તરીકે આપણે જાણીએ છીએ કે કોલસો એ વનસ્પતિના દટાવાથી નિર્માણ પામે છે. માણસે પોતાની સ્વાર્થ વૃત્તિ માટે જંગલોનો વિનાશ કર્યો. હવે વનસ્પતિ જ ના રહી તો કોલસો નિર્માણ કેવી રીતે થશે? કોલસાના દહનથી તાપ વિદ્યુત મથકમાં વીજળી ઉત્પન્ન થાય છે, તો કોલસાના અભાવે વિદ્યુત ઉત્પન્ન નહીં થાય. એ જ રીતે પ્રાણીઓના ડટાવાથી ખનિજ તેલ અને કુદરતી ગેસ ઉત્પન્ન થતા હોય તો માનવીની શિકાર પ્રવૃત્તિ અને ઉદ્યોગોની હરણફાળને કારણે જમીન પરના તેમજ સામુદ્રિક જળચર જીવો નાશ પામે. તેની અસર ખનિજ તેલ અને કુદરતી ગેસ પર પડશે. તેની તંગી સર્જાશે. પૃથ્વીના પેટાળમાં ખનિજો, ખનિજ તેલ, કુદરતી ગેસનો કેટલોક સંભવિત જથ્થો મળી શકે તેમ છે. તેનું સંશોધન કર્યા પછી જ તેનો આયોજનપૂર્વક ઉપયોગ કરીએ તો ભવિષ્યની પેઢીને તેની અછત સર્જાય નહીં. માટે આવા સંસાધનોનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો એ તેનું સંરક્ષણ ગણાય. દાખલા તરીકે જે પ્રાણીના માથે વિનાશનું જોખમ હોય તેવા પ્રાણી માટેનો સુરક્ષિત વિસ્તાર એટલે અભયારણ્ય. પ્રાણીઓના હાડકામાંથી ખાતર, ચરબીમાંથી તેલ, ચામડામાંથી ચર્મ આધારિત ઉદ્યોગ માટે પ્રાણીઓનો આડેધડ વિનાશ કરવામાં આવે છે. આમ કહી શકાય કે જ્યારે કોઈ વૃક્ષ કે જીવના અસ્તિત્વ પર સંકટ હોય ત્યારે તે માટે ગોઠવેલ વ્યવસ્થાપનને તેનું સંરક્ષણ કહે છે. હવે જોઈએ સંસાધનના આયોજન અને સંરક્ષણ માટે કેટલીક જરૂરી બાબતો. વપરાયા વગરના સંભવિત સંસાધનોની ઉપલબ્ધિ અને તેની વિશેષતાઓની જાણકારી મેળવવી. બીજું, જે સંસાધનોનું પ્રમાણ મર્યાદિત છે તેનો વપરાશ અનિવાર્ય હોય ત્યાં જ કરવો. ત્રીજું, જે સંસાધનોનું પ્રમાણ વધારી શકાતું હોય તેના વિકાસ માટે પ્રયત્ન કરવો. ચોથું, સંસાધનોને વેડફવાને બદલે ભાવિ જરૂરિયાત માટે કરકસરભર્યો ઉપયોગ કરવો જોઈએ. પાંચમું, બિનપરંપરાગત એટલે કે પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત જેવા કે સૌર ઉર્જા, ભરતી શક્તિ, બાયોગેસ, પવન શક્તિ, ભૂતાપીય ઉર્જા જેવા સ્ત્રોતનો ઉપયોગ વધારવો, જેથી પરંપરાગત એટલે કે પુનઃ અપ્રાપ્ય સ્ત્રોતનો જથ્થો જળવાઈ રહે. છઠ્ઠું, સંસાધનોના સંરક્ષણ માટે તંત્ર દ્વારા જરૂરી કાયદા કે નિયમો બનાવી તેનું અમલીકરણ કરવું જોઈએ. સાતમું, જનજાગૃતિ દ્વારા લોકોમાં મર્યાદિત સંસાધનોના વપરાશની સભાનતા કેળવવી જોઈએ. હવે જોઈએ જમીન નિર્માણ કેવી રીતે થાય. પૃથ્વી સપાટી પર ખડકોનું બાહ્ય પરિબળો જેવા કે નદી, હિમનદી, પવન, સમુદ્ર મોજા, જીવજંતુ વગેરે દ્વારા ખડકોનું ખવાણ અને ધોવાણ થાય છે. તેમાંથી માટી, રજકણ, કાંકરા વગેરે છૂટા પડે છે. તેને ભૌગોલિક ભાષામાં રેગોલિથ કહે છે. આ રેગોલિથ તેમાં ખનિજ દ્રવ્યો ભળેલા હોય છે. એટલે કે ખનિજ દ્રવ્યો વત્તા જૈવિક દ્રવ્યો વત્તા હવા પાણી બરાબર જમીન. હવે આપણે આના પછીના અભ્યાસમાં જમીન નિર્માણ વિશે વિગતે અભ્યાસ કરીશું. અહીંયા આ એકમ પૂરો થાય છે સંસાધનો અંગેનું.